શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના શ્રાવણવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથવણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલે પર વિરાજમાન હતા. ને શ્વેત પાક મસ્તક ઉપર બાંધી હતી, ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત કેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, આ સંસાર વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે? વિક્ષેપ કેટલીક જાતના આવે, કુટુંબ ના આવે, વ્યવહાર ના આવે, દ્રવ્ય ના આવે, શું સમજીએ, સત્સંગ ના આવે, વિક્ષેપ જ આવે. આપણે જ આવે છે, આચાર્ય નથી આવતા, એની ગાદી બેઠા છે ને વિક્ષેપ આવે છે. સંસાર એવો છે, સગા ભાઈ છે એક જ બાપ ના, અને કાકા ના ગાદી તો બે એક સ્વામિનારાયણ ની છે. બોલવા વ્યવહાર નથી, આ વિક્ષેપ. શું સમજીએ તો આવે ના આવે. પછી શ્રી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ અમને વર્તાય છે, તેમ કહીએ છીએ, જે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માઈ કેવા જે પદાર્થ માત્ર અનુસંધાન જોયો હોય તો કઈ ને અનુસંધાન એમ લે. ખબર છે કે હાથ કેવાય છે, હાથ નું અનુસંધાન છે કે અમારો હાથ છે. એનું નામ છે, એનું નાશ છે એમ કહેવાય છે સાંખ્ય ફિલોસોફી. ક્યાંય દેખાય છે નાશમાં છે એનું અનુસંધાન રાખવાનું કહે છે. કઈ સરખું સમજાવો એમ કેવું જોયું ને મહારાજ, કેટલાય જોયો છે આત્મા. જોવાની વાત થી વિચાર કેટલાય કર્યો છે. જેને વિચાર કર્યો એના માટે અવચનામૃત છે, કથા કરવા માટે નથી, નિયમનું એક પૂરું થયું કરવા માટે નથી. યુ મસ્ટ રિયલાઇઝ ફ્રોમ ધ બેલ ટોલ. ક્રિશ્ચિયનના મંદિરમાં ગામડાઓમાં હોય કોકનું ડેથ થાય તો ઘંટો વાગે, એટલે ખબર પડે કે કોકનું મૃત્યુ છે. વિચારવાનું છે કેના માટે ઘંટા વાગે, એના માટે કીધું છે કે જેને એવો વિચાર આવ્યો હોય, ભગવાન સ્વામી આવ્યો છે વૃક્ષ, તમે આત્મા વિશે વિચાર કરો. પોતાના દેહથી નખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માઈ કેવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મા જ્ઞાનનું જે અનુસંધાન, અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે જે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો દંશ બેસતો નથી, તે કેમ જણાય? જે જ્યારે સુઈએ છીએ ત્યારે બહારનો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં પણ દેખાતો નથી. અરે મોટું લશ્કર પસાર થઈ જાય ને, આપણે ક્યાંક 5 વર્ષ પહેલાનું કંઈક અનુભવ થયું એનું સપનું આવતું હોય, આગલા જન્મનું આવતું હોય, કાંઈ વિક્ષેપ નથી આવતો.
સૂતો જ હોય ને જાગતો હોય, હાયલો જાતો હોય ને સપના સેવતો હોય, એને અત્યારે કઈ પરિસ્થિતિ ખબર ન પડે. એક સાયન્ટિસ્ટ હતો, 12 વર્ષે બહાર આવ્યો શોધ કરીને. અહીં સેકન્ડ વર્લ્ડ વોર પૂરી થઈ ગઈ હતી જર્મનીમાં, હમણાં ની વાત છે. પછી પોતાની લેબોરેટરી માં બહાર આવ્યો, થોડા ઘણા આશીર્વાદ નતા તક પહોંચાડી દેતા તને ખાવાનું. 12 વર્ષ જ્યાં તો બહાર આવ્યો તો રાજસત્તા બધા એટલે બિટલે બધા મરી ગયા હતા. કે શું થયું કે આ તો લડાઈ થઈ હતી ને બધી પૂરી થઈ ગઈ, મશગુલ હતો. એમ આપણે રસ્તામાં આવેલા જતા હોય કે દેહ આવેલો જતો હોય છે, ક્યાંક જવું છે ખબર છે, બાકી રસ્તામાં બધા મગજના પિંડ હાલતા હોય બધા, એ સપના અવસ્થા છે. મોટા સંત થી મહિમા લીધો હોય, મોટા સંત થી જાણ્યું હોય તો થાય. ગુણાદિતાન સ્વામી ને એક જણા કીધું તું ભક્તે કે સ્વામી ધ્યાન કરું ત્યારે બહુ સંકલ્પ થાય છે, આમ નથી ખબર પડતી, પણ ધ્યાન કરવા બેસું બધા આટાય વિક્ષેપ આવ્યા કરે. બેસ એક મહિનો મારા પાસે, એક દી બે દી પાંચ દી બેસાડે થાય છે, મદદ કરી 15 દિવસ ત્યાં સ્વામી રોજ જઈને બેસે, સ્વામી ધ્યાન કરવા બેસે મારા. તે દિવસે બેઠો હતો, ધ્યાન કરવાનું ચાલુ કરે સ્વામી કાંડું પેગડું, ખબરદાર સંકલ્પ કર્યા છે. મોટા સંત ને રાજીપો થઈ ગયો બંધ. અને એ જે શાંતિ અવસ્થા છે ને, પીસફુલ બ્લીસ, ઇટરનલ બ્લીસ. આ તો ભગત છે પણ ભગત શાંત છે, કઈક ખડીંગ 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 થવા માંડે, એ સારું છે. ભગત છે એટલે ખબર પડે છે કે આ વિક્ષેપ ને આ શાંતિ નથી, એ બધું ખબર પડે. બાવ બેવકૂફ હોય ને એ ખબર ન પડે કે હું કેમ છો, હો હો બહુ મજા, એને કોઈ વિચાર નથી કર્યો વિક્ષેપ શું. ખર ગુગુ ને મૂરખ નર સદા સુખી પ્રતિરાય, બહુ સુખી હોય તો સમજી લેવાનું કે આ ચેજ ની ઉપર માલમ છે. ખર એટલે ગધડો, ગુગુ ઓલું બોલતું ગુગુ ગુ, ને મૂરખ નર સદા સુખી પ્રતિરાય. આહા ચાકર ચતુર, ચતુર નર તીનો રહત ઉદાસ. ચાકર એટલે નોકર, ભાઈ શેઠ નારાજ થઈ જશે. ચકવો જોયા કરતો કેવી વરસાદ, અને ચતુર નર એ ઉદાસ જ હોય. મૂરખ ને શું કેવું, પેલું કે છે ને નાગા ને કોલે બાવળ્યું એવું કે છાયો થશે, આવું બધું છે. અરે અને જે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય તો તે ત્રણેય અવસ્થામાં જણાય છે, એમાં જે વિક્ષેપ છે એ જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ બધા બધા ઊંઘ જ ના આવે. સુષુપ્તિ ની ક્યાં વાત છે, માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે તકે એમ જાણીએ છીએ. જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વર્તતો નથી અને જે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેટે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. સારી પેટે જણાય છે તેનો વિક્ષેપ થયો છે, એ ન જણાય તો મૂર્ખ છે. અને એ તો રઘુનાથ દાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. કે જ્યારે રામાનંદ સ્વામી દેહ મૂક્યો અને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથ દાસ ને તો જરાય શોક થયો નહીં, અને હસતો જાય અને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુખી દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્ત ને દુઃખે કરીને જોયું છે. અત્યારે હરિભક્ત ના દુઃખે દુઃખી થવા આપણે નથી. મારા ઈષ્ટદેવ છે, નાના ઈષ્ટદેવ બે એક જ છે, નહીં દુઃખી છે આ મારો ભાઈ છે, હાલોના દુઃખમાં સહભાગી થયું કેટલાનો વિચાર આવે. પણ આ મારે તો શું છે કે સવારે શણગારનું મેં નિયમ લીધું છે, એટલે ભલે ઓલો પણ પડી ગયો છે ને ઊભો કર શણગારમાં મોડો જાજે ડોબા, એને રાખ્યું છે જરા લઈ જાઓ હોસ્પિટલ. શણગારો નિયમ પણ જેના શણગાર થઈ રહ્યા છે
એનો આ પક્ષ છે, બી હેલ્પફુલ. એટલા માટે મને બહુ નિયમ વાળા નથી ગમતા, એટલે મને ન ગમે એટલે નિયમ મૂકી દેવાની વાત નથી. તો દે આર સો એબ્સોલ્યુટલી મેડ પીપલ, ઓબ્સિડેન્ટ, જે પકડી લીધું. ચરણારવિંદ કેવો મહિમા છે મહારાજ ને ચરણારવિંદ. પછી પુસ્તક લઈને પાછા આવતા હતા, પેલું પાનું ખુલી ગયું છે, ચરણારવિંદ પડી ગયા, સાધુ લઈ લીધા ભુજ મંદિર માં. મહિમા હતો જેના ચરણારવિંદ હતા એને તો આજ્ઞા છે, બોલી ને કરીને કહો કે કલંક ને કોઈ કોઈ લગાય નિંદક નહીં, કોઈ દેવ કોઈ એને ખપતો નહીં ખાય. એ ભૂલાઈ ગયું. એ નિયમ શું કામ ના, કે તમે ભગવાન નો એક ભક્ત દુખી છે ને તમે એની કઈ ચિંતા નથી કરતા. નિયમ ન લીધા હોત તો કર્યો મનુષ્ય તરીકે, પશુ જેવા થઈ જાય એવા નિયમ. પણ જે ભગવાન નો ભક્ત હોય તે તો હરિભક્ત ને દુખે કરીને જરૂર દુખ્યો થાય, અને જે ભગવાન નો ભક્ત દુખી થઈ ગયા ઝીણાભાઈ પંચાળા, ખાલી બીમાર હતો, છોકરાઓ થાકી ગયા હતા ડોસા, સૌ સ્વતંત્ર થઈ ગયા હતા. સત્સંગી એવું કઈ નઈ, બહુ મોટો માણસ છે, બધા હોસ્પિટલ માં જોવા જાય, ફૂલ લઈને જાય, આ તો સામાન્ય સત્સંગી હતો. ચાલો લઈ જાય, ચાર જણા મળ્યા, ચોથા પોતે, ચાર જણા તેને ખાટલો ઉપાડ્યો, પછી વેલ સુધી લઈ ગયા, પછી વેલ માં લઈ ગયા પંચાળા. બરોબર છે, પણ એ ડાયો રહી ગયો હતો બોલાવીને, એને ન બોલવું જોઈએ. હું આવું તો ન કહું કે બાપા તો મરી માયગા હતા, પણ મરી માટે આમ કીધું. કારણ કે આવા કઈક ને લઈ આવતા હશે ને, જણાભાઈ નો તો સ્વભાવ આવો હતો. છ મહિના સુધી અધિબા ના સામું જોયું નહી. પછી બોલાય મેનારે બોલતા ફળ મેળવ્યું. મહારાજે ઈચ્છારામજી મહારાજ ને કાંધ નથી આપી, કોઈ નથી આપી, અને કાંધ આપી દામોદર કુંડ સુધી. તો મહારાજ ને તો બધી એની ડાયરીમાં એની મેળે લખાઈ જાય, જે જે શુભ કર્મ ભગવાન ના ભક્ત માટે કરીએ એ બધાનો બદલો બહુ મોટો દે. આપણે શું સમજીએ, પૈસા થી પૈસા માં દે, 100 દો તો 106 દે, કે વ્યાજે દે છે, બેંક છે એ ઢગલા દઈ દે, જેના પાસે છે ને એવું કઈક કરી ગયા છે, આ નહીં તો પૂર્વે કરી ગયા હશે, એનું ફળ છે. સ્વામિનારાયણ રાજી થાય તો શું ના થાય,
અને ઝીણાભાઈ કીધું બોલો મૂળોત્સર જેવા કરી દઉં અનંત કોટી બ્રહ્માંડ નું સર્જન કરી શકો, ઇન્દ્ર જેવા કરી દઉં, મોટા રાજ વડોદરા રાજ જેવા કરી દઉં, મારે કઈ નથી, શું કરવું છે? મૂળજી બ્રહ્મચર્ય અને રતનજી બાપુ છે ને તમારા ચરણ ની સેવા અહીંયા બધા રાખજો, કારણ કે જાણતા હતા એ જ છેલ્લી સ્થિતિ છે. એક કરમ છે વાંજા ને સેવા કરવામાં કેવા મહારાજ રાજી થઈ. અરે અમારો આપણી કેસેટ માં રોજ આ લીલાધરની ચીજ આવે છે, ગઈકાલની ટેપ માં લીલાધર આપણે આવે જ કેસેટ માં સવા છ વાગે આવે જ લીલાધર, પૂણા છ વાગે લાડુ ની વાસ દાસ ભાઈ આજે ક્યાં આવતી હે, પૂણા છ થી સવા છ નો કાળ કપરો છે તો સહન નથી થતું બાપા, થાય તમારાથી સાહેબ બળવા માંડે, શુદ્ધ ઘી શેકાતું હોય સવા છ લીલાધર બે ચીજ નડે છે. અરે કેસેટ માં આવે છે ને આપણે એટલી મને યાદ આવ્યું બોલી બધું આવે, આ તમારો પ્રશ્ન આવશે કેસેટ માં લીલાધર આવે ઘાયલ થાય તો શાસ્ત્ર માં એમ કહ્યું છે જે તેના બ્રહ્મત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે, એવો ભગવાન ના ભક્ત નો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે અહીંયામાં વસમો લાગે અને તેની વેરભાવે આથી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહીં, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય ત્યાગે યુક્ત હોય, ધર્મયુક્ત હોય ત્યાગે યુક્ત હોય યુઝલેસ છે ને, બહુ વહેલો ઉઠી જતો હોય સાડા પાંચ છ માં નાઈ ધોઈને સતત પૂજા ચોપાટ પાસે પૂજા કરી નાખતો હોય, સલાવ નું પ્રદક્ષિણા સલાવ કરી દીકરું કરતી હવે લાવો દૂધ કે ચા કે જી કાંઈ હવે લાવો હવે પછી આ સીધા મંદિર આ બધું કરનારો પણ ભગવાન ના ભક્ત નો દ્રોહ કર્યો હોય ઠંડાલ છે એટલે બ્રહ્મ ને મારવા વાળો જે ખાટકી હોય ને એ છે. વોર્નિંગ છે આપણે કર્તવ્ય ઉપર જોવું જોઈએ કેવું છે, વચનામૃત ખોલીને બેસો બધા જગત ના સવાલ જવાબ આમાં છે, આમાં કઈ કોઈને ગુરુ કરવાની જરૂર નથી, તમને જે ઉદ્વેગ વાળું હશે ને એની મેળે ખોલજો પુસ્તક મળજો વાંચવા એનો જવાબ હશે એ જ આવે. આ તો મહારાજ નું સ્વરૂપ છે વચનામૃત, કોઈ થતું નથી અહીં શું આ બધા ભેગા છે કરે ટૂંકા કાઢી જવું આ તો માટી ગયા પાછા એ કાઢી જાય ભગવાન ને ભક્ત નો ગ્રોથ થાય આટલા બધા બેસીને સ્વામિનારાયણ ની એ જ વાત કરીએ છીએ, આપણે બીજી કઈ વાત કરીએ છીએ, એમાં બધા કઈ સુખી જ છે ને રિટાયર્ડ છે ને બધું પતી ગયું એવું નથી, બધા દુઃખી છે, જે કઈ આવીએ છીએ પ્રાપ્તિ કરવા આવે છે, સુખ ની પ્રાપ્તિ મહારાજ ના ધન ની પ્રાપ્તિ ન થાય પણ સંતોષ ની પ્રાપ્તિ થાય, અવભાગ્યપણા ની પ્રાપ્તિ થાય, એટલા માટે મંદિરે આવીએ છીએ. કઈ પૂછવાનું જ નહીં, થાળ ની રકમ પાકી પહોંચી લ્યો, છૂટા પૈસા ગલ્લામાં નાખો, જ્યાં ત્યાં પેશાબ ન કરો, નળ પાછો બંધ કરો, આવા બધા જે મળતા નહીં જોયા હવે આજ્ઞા લખી ગયા છે. અને એ જ વાંચવાની ટેવ પડી ગઈ છે, કંબોળ ભરેલું હોય ક્યાં મામા મામ સમયો છે આવી જાજો, આ બાજુ બીજું બોર્ડ છે ફલાણું કઈક છે વિદ્વાન સંતો ભક્તો પ્રવચન કરશે
અહીં રોજ કરીએ છીએ એમાં કોઈ નજર જ નથી નાખતું, કારણ કે ઇન્ટરેસ્ટ છે ધોતિયા ઉડાડવાનો છે અને માનનો છે કે ફલાણા ભાઈએ બહુ સરસ કથા બેસાડી, બે ટંક જમાડતા હતા, સરસ વ્યવસ્થા હતી, સાધુ શું બોલ્યા, જ્ઞાન શું બોલ્યું એ ખબર નથી, સુખદેવજી બોલતા હતા અને પરિસ્થિતિ સાંભળતો હતો, અમને તો ઓલી બાકીમાં રસ હતો. Where are we? And that is human nature. એમાં કઈ કોઈનો વાત નથી, એ બધા સામાન્ય માણસોના આવા જ મગજ હોય. સ્વામિનારાયણ વિશે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. તમે કીધું બોલો ભાઈ બહુ સારો માણસ હશે, બહુ દાન દેતો હશે, પણ જેને સ્વામિનારાયણ વિશે વિચાર કર્યો હોય તો એમને કે ગાડો ખાતર છે. કોણ ચેતન? હા એ તો જબરા છે, એ સંતો સારા છે. બૂટ તો પહેર્યો બધા તડકામાં ના હોય એટલે અમે તો 40 વર્ષ થી નથી પહેર્યા. મેળે અમે કઈ કોઈની ચિઠ્ઠી ને કોઈની ઓળખાણ લઈ નતા ગયા, એને જોયું. હું 15-20 વર્ષ પહેલા મુંબઈ આવ્યો હતો ત્યારે તમને મેં જોયા હતા, કથા કરતા હતા. ઈજ છો ને, રીત છે, કથા હજી ચાલુ છે. હાજી ત્યાં કહેવાય ઠાકોરજી જમાડીને જ જવાય. નાના સ્વામી હવે પહોંચવું છે ને કે જલ્દી કરી દેશું, તમને વળી લેજો વાત કરી. ધર્મ વાળા ને ત્યાગ વાળા ને વૈરાગ વાળા ને આ ન હોય તો ખોટું છે. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવ નું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. હતી કઈ વાત જી, કલ્યાણ કરવા વાળા છે એ બોલ્યા છે. ભૂલે ચૂકો એ ભગવાન ના ભક્ત ની સેવા ન થાય કઈ નઈ, ધ્રુવ તો ન કરે, આડા તો ન આવો. સ્વામી કીધું છે તો ઘણી સેવા માની લેશું. જણાને સેવા કરવાનું અંગ હતું બિચારો, કયો કોક પાસે તમને સેવા બતાડો, કઈ બોલો શું બતાડે સંત ને સેવા, કઈ જોતું ન હોય શું સેવા બતાડે, કઈક સેવા બતાવો બતાડવું હોય કે આડો ન આવે, બહુ આડો આવે. અરે કેટલું છે, ચાલો પતી ગયું કાલે. સહજાન સ્વામી મહારાજ શ્રી પતિ શ્રીધરમ સર્વદે વિશ્વધરમ ભક્તિધરમ રામજમ વાસુદેવ માધવમ કેશવમ કામદંકારમ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 5/9/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને આ સંસાર ને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ પર ને બીજા પુરુષ ઉપર સરખો એક રાખે તે વિશ્વ સરખી ભૂમિ કહેવાય. તેમાં સંસાર ને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધા સાધુ સરખા છે તેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણો. અને જે પુરુષ
પણ જે મહારાજ ની મૂર્તિ માં જોડે મહારાજ નો મહિમા છે, મહારાજ ની બાંધેલી મર્યાદા ને અવલંબી ને નિરામય જ્ઞાન આપે. આમય એટલે રોગ, નિરામય રોગે રહી, જેને કહેવાય રોગે રહી, કોઈ પણ ન હોય એ નિરામય. આમય એટલે રોગ, ગીર રોગ વગર. બધાએ જો ઉપાસનાની અંદર આડા આવે, તેને એટલી ભક્તિ કરવી છે ને ગમે તે નામ લેવું ઠીક છે, ઉપાસનાનો ગ્રંથ થાય તો સ્વામિનારાયણના સંતો હોય એ જ સ્વામિનારાયણની વાત કરશે. ગુણાતીતાનંદ પાસે જાઓ તેની વાત કરો, કોઈ વાતમાં આવે છે ઉલ્લેખ માટે કદાચ કોક વાર આવ્યું હોય, 200-300 વાર્તા કરે એમાં એક બે વાતમાં આવ્યું હોય એ દાખલા માટે કે આ અવતાર ને આવું દુઃખ થયું છે. પૂર્વનો વિચાર કરો, કપાઈ મુવા છે શ્રીજી મહારાજ ની ઉપાસનામાં આપણે કદાચ એમ થઈ જાય કે ઓહો મહારાજ છે, હજરા હાજર છે, કોઈને ખૂન થઈ જાય છે, એવા તો ખૂનની નદી હોય હતી. કૃષ્ણ અવતારમાં, રામ અવતારમાં ખૂનની નદી હોય હતી. આ બે અવતારની તો ખબર છે, બાકી કોઈ તપસ્વી કરી રહ્યા હોય તો એ કઈ સમાજમાં રહ્યા નતા. દત્તાત્રેય, કપિલ, ઋષભદેવ તો ત્યાગની વૃત્તિ લીધી, તેને કોઈ ધર્મનું સંચાલન નહોતું કર્યું. જેને જેને સંચાલન કર્યું તેના વખતે વિઘ્ન કેવા હતા. આવા દ્રષ્ટાંત માટે તેને ગુણાદિતાનંદ સ્વામી કે ગોપાલ સ્વામી બીજા અવતારોની વાત કરે. છેવટે પાછી એમની વાત નિરામય થઈ જાય. એકલા સ્વામિનારાયણ, બીજું કોઈ નહીં. એટલા માટે મારા જે દ્રષ્ટાંત દીધું પતિવ્રતા, તમારે તો બધા સરખા. આ વાત બીજી છે, મન ચંગા તો કથરોક મેં ગંગા, એ વર્ષોથી ચાલી આવતી વાત છે. મહારાજ એનો નિષેધ કરી નાખે, આ ન ચાલે, બધાએ સરખા. સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવે એ આપણા માટે શ્રેષ્ઠ. આવા તો કષ્ટાવતાર ત્રણે હતા, રમાવતાર ત્રણે અંદર હોય તો જીવના સ્વભાવ છે, ઘૂસી ગયા હોય એ સામું જોવાય નહીં. સામાન્ય સમાજ, થોડોક ચડાયેલો સમાજ, ઉત્કૃષ્ટ સમાજ અને શ્રેષ્ઠ સમાજ. શ્રેષ્ઠ સમાજ તો બધાને સ્વરૂપનું જ્ઞાન હોય, બધી આજ્ઞા પાડતા હોય. ઉત્કૃષ્ટ સમાજ કે એમાંથી થોડાક ક્યાંક ક્યાંક ભૂલ કરી ગયા હોય એવા હોય. સામાન્યમાં તો બધું હોય, તો નવા નવા એવા હોય, આદર હોય, એટલે શું ફરક પડે. રસ્તે ચાલ્યા એવા માટે છે, અનેક જન્મ સંસ્થિ પરામગતિ એવા માટે છે. હવે આ જન્મે જ ન થાય, રહેતા 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 થાય. સ્વામિનારાયણ પામવા છે એક પોતે અડધી આવડતા ગઈ ત્યારે આવ્યા, એટલે તરત જ લોજિક તર્કબદ્ધ લઈએ તોય વાત છે કે બરોબર છે. પોતે જો બ્રહ્માંડની અડધી આવડતા થઈ ત્યારે આવ્યા તો એને ઉતાવળ નથી, આ ઇઝી નથી. મોક્ષ દશા આપણે તો મરી ગયા છે, દમ મજા કહી દઈએ છીટા. મૃત્યુ પછીની જે ઘટના છે એ મોટી લાંબી છે. આપણે એમ સમજીએ છીએ કે મૃત્યુ આવ્યું એટલે વાત પતી ગઈ, હચકું હચકું નહીં, ત્યારથી ચાલુ થયું. ડેથ ઇઝ નોટ મોક્ષ, રીબર્થ ઇઝ મોક્ષ. રીબર્થ થાય નહીં, પાછો જન્મ ન ધરવો પડે તો મોક્ષ થાય. તો બધાને જીજીવિષા થ્રુ આઉટ લાઈફ છે જીવવાની ઈચ્છા, કોઈ ઠેઠ સુધી રહી એક જ પ્રબળ જો ઈચ્છા હોય અગમ્ય તો જીવવું, એટલે તેનું નામ જીવ પડ્યું છે. જીવ એનું નામ જ જીવ પડ્યું છે. અને જીવો જીવસ્ય જીવનમ, જીવનું જીવન
જીવ છે માટે બીજા જીવને મારીને પણ તમારો જીવ બચાવો, આવું તો વેદ કહે છે. વેદમાં એલાવું છે ખાવાનું, મંસાહાર તમારે જીવવું જોઈએ. પણ વેદ એમ સજેસ્ટ કરે છે કે ભાઈ આ દેહ મેળો છે એ દુર્લભ છે, તમે ગમે તેમ ટકાવીને એ દરમિયાનમાં ભગવાનની સાધના કરી લ્યો. એટલે જીવો જીવસ્ય જીવનો. ખાલી વેદમાં પાંચ નખવાળા પ્રાણીને મારવો નહીં, આ પાંચ, બાકીના ચાર હોય છે, પંજા જોજો કોઈના ચાર, ત્રણ સિંહના અને મનુષ્યના જ પાંચ છે. જાઉં સિંહને મારો, બકરાને મારી લે, ફટાક લે, બે બે કસો કચાક ખાઈ જાઓ, ઓકલાય સિંહનું ખાધું જ કોઈ. સિંહ આ બધાને ખાઈ ગયો છે કેટલી વાર, જીવને મનુષ્ય જાણે. વેદ નહીં વાંચ્યો, વેદ નહીં વાંચ્યો, સનિટરી ના કરતા હે મગજ, ફટ એને મગજમાં આવી ગયો, એને એને વેદ વાંચ્યો તો ન કર. તે સિવાય પણ જે માંસાહારી છે એ વેદની વિરુદ્ધ વર્તે છે, અને વેદની વિરુદ્ધ વર્તનારાનો તો મોક્ષ છે જ નહીં. એટલે ચોખ્ખી વાત છે, મોક્ષ નથી એમાં કોક નલથી અમને થાય જ નહીં. કેટલું કષ્ટ થાય એને જીવ મુકતા, આપણે આપણો દેહ મુકતા કેટલું કષ્ટ થાય તો ખબર નથી પડતી છેલ્લી અવસ્થામાં. અને એવું પીડા હોય એટલે કે એના કરતાં છૂટીએ તો સારું, એમ જાય જ મળ્યો, એની મેળે કોઈ જાય નહીં. અમારે ઘરે ભક્તતા બહુ મોટા છે, મારો તો એવો વિચાર છે કે હું હાલતો હાલતો સ્મશાને જઈને ચિતા ઉપર બેસી જઈશ, પણ જ્યારે જવાનો વાર આવ્યો તો અટકી ગયા. બધું ધીરે ધીરે હાલવા માંડો, હવે તો પહોંચી જશો, હલાડું નહીં. મારા બાપા કહેતા, દીકરાને દીકરાને દીકરો આવ્યો એમને, તો મારા મોટાભાઈને દીકરાને દીકરો, હવે ચોથી પેઢી થઈ ગઈ કે સોનાની સીડી લાગી ગઈ સ્વર્ગની, તો ધીરે ધીરે ચડવાની કોશિશ કરો, સોનાની સીડી લાગી ગઈ તો ફાયું નહીં. એટલે આ આખી પ્રક્રિયાની અંદર જે હિંમત આપે કે અહીં કરતા ત્યાં ઘણું સુખ છે, અને મહારાજે પોતે કીધું અહીં કરતા ગોલોકનું સુખ હતી, કે એના કરતા વિષ્ણુના લોકનું સુખ હતી છે, ઇન્દ્રિયાદિકના લોક સુખ અધિક છે, એ કરતા અનંત ગણું અક્ષરધામમાં સુખ છે. તો આપણે આ જે માયિક સુખ છે ને એના ઇક્વેશનમાં એ સુખ જોઈએ છે. એ જે છે એ ચૈતન્યનું આત્માનું સુખ છે, જે આપણે અહીં પણ એક લગાર ભોગવું નથી, એટલા બધું ફ્લેટ જાય છે આ જ્ઞાન. તો સ્વામિનારાયણના સંતો, મોટા સંતો, એ સ્વામિનારાયણનું સ્વરૂપનું જ્ઞાન દઈને કરતા, તેને લાગે કે ભાઈ આ તો મને છેલ્લી મુદ્દો સમજાવી દીધો. પછી બીજા બધા નિરાકારવાદી હોય, ભલે તે સારું આચરણ હોય, વિમુખ એટલે ભગવાન સન્મુખ ન કરે એ વિમુખ, અક્ષર પુરુષોત્તમ વાળા વિમુખ નહીં, એ જો સન્મુખ કરી દે તો એ આના કરતા ઠીક છે. પણ આવા બધા કરતા, એના કરતા આપણે જે પરંપરાગત જે થઈ ગયા છે, જે શાસ્ત્ર રચી ગયા છે, ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, એમાંથી જ સ્વરૂપ પાસે જવાય. અને એ આત્યંતિક મોક્ષ એટલે છેલ્લો મુદ્દો. અને છેલ્લો મુદ્દો શું કામ, રામવાળાને કેમ ન થયો, કૃષ્ણવાળાને કેમ મોક્ષ ન થયો, એને ઘણા ભજતા ને હજી ભજે છે. તો એ બ્રહ્મરૂપ નથી કરતા કોઈ, આ સાંભળી લેજો વાત, ક્યાંય નથી. પોતા જેવું સ્વરૂપ સ્વામિનારાયણ સિવાય કોઈ ના. કૃષ્ણે કીધું સર્વધર્માન પ્રત્યજ મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા પાપનો નાશ કરી નાખીશ, અને વિચાર ન કર, કમ ટુ મે. એમ જ કીધું કે હું તને મારા જેવો કરી દઈશ. શ્રીજી મહારાજે તો બ્રહ્મરૂપ કરી લે કે શિષ્યોને એના જેવો આકાર આપી દીધો. આકાર એટલે આપણે એમ સમજે કે આમ દેવી આમ ઉભા છે, એવું નથી. આપણું જે આઈડિયા છે દિવ્ય નીતિની, એ સાવ સીમિત છે, માઇક બુદ્ધિથી કરેલી કલ્પના છે. દિવ્ય એટલે કેવું, આમ જ જશે. ડિવાઇન એટલે શું, હાથ પગની હલન ચલન ન હોય, કાંઈક બીજું જ હોય. તો આમાં જે લઈ જાય, આ સ્વરૂપમાં જે જોડી જઈએ,
એવા સંત નો સમાગમ કરો, અન્ય ને કરો તો વિમુખ. આ બે ત્રણ લાઈન છે, હડાહડ કરવા જેવી નથી. શું કામ કર્યું? આપણા કરતા સારા લાગે છે બિચારા ત્યાગી. મહિના મહિનાનો ઉપવાસ કરે છે જૈન લોકો, સાચેન ત્યાગ રાખતા હશે ને. આ બધા મુખ તો બાંધી લીધું, લાગવા માંડે બધા એવા ન હોય, કોઈક સારા હોય તો વિમુખ શું કામ કીધા? સ્વામિનારાયણ પાસે નહીં લઈ જાય. સ્વામિનારાયણ પાસે જવામાં વધુ ફાયદો શું છે? તો જવું જોઈએ ને, એના કરતા બીજે સુખ હોય તો છે જ નહીં. શું કામ? કે આ પોતા જેવા બ્રહ્મરૂપ કરી નાખ્યો, આ દેહ પોતા જેવા કરી નાખી હદ છે ને. બાકીના જવા દે, આ માયાના ખોળિયામાં સ્વામિનારાયણ હોય દાન કર્યા કરો, દાન કર્યા કરો, ધર્મ પાળ્યા કરો, ધર્મ આવું બધું હતું. અરે આ કે તો આશરો લે ચાલ મહારાજ રોગ રહીત માયા રહીત તમારી સેવામાં છે, હરદો હારે રાખજો. વાહ, મોટી વાત છે. બે ચાર દિવસ થી ભગત નો વાત સંભળાવું જ નથી. બુચર આઈલેન્ડ ગયા છે ને, હે ખાતકી આઈલેન્ડ માં જાય, બુચર આઈલેન્ડ. અમે રોજ 5-7 બુકિંગ જ કરીએ છીએ, કોઈ બચતું નથી. હલાલ કરીને મોકલીએ છીએ, એક જાત કે ખટાક. અમે એવું કે લાલ મુસલમાન લોકો ધીરે ધીરે મારે એને મૂક્યો જ કે એક જાત પોતી હલાલ કરી લે, ફટ ડોકું એટલું અહીં બધું બી થાય છે, ઉચરાય છે. એક આઈલેન્ડમાં નોકરી રજા લીધી, અહીં બીજું આવ્યો પાછો કપાવવા માટે. શું કામ આવો છો? હે હરિલાલ, સરસ મજાનો પ્રોગ્રામ થાય છે, નાટકો થાય છે, નાઈ બુથરાઈ લેન છે. આ તું જ આવ્યો, તું હતો નહી? કેમ નથી થયું પૂરું? હજી તો એમ પૂરું થશે, હિસાબ બિસાબ હવે થવાના. કે ઇનામ બિનામ બોલ્યો તો ક્યાં આવજે? લોકો ઇનામ દીધા જ ઘણા. મેં એમ જ કીધું બધું, એના પાસે લઈ લે છે પાછા. આ તો કોઈક નામ બોલાવ્યું છે, બધી જ નહીં. જૂનો તો કાકો છે, ફળાફળ બોલે રાખતો. 25,000 લખી લ્યો, આપણા 20,000 લખી લ્યો, 15 આપી દીધા. ઠીક, દેવાના જ નહીં. આ છેલ્લો દિવસ પણ અત્યારે છેલ્લો ગયો તો સવારે બહુ વાગ્યો હતા. હવે પછી ક્યાં ગયા હતા તમે? બાર ઉભા ની વાત, તારે પહોંચી જવું જોઈએ ને બાર. મને તો ફળાફળ બધા ભીડ માંથી કાઢીને લઈ ગયા. પાછો તું ફેમિલી સહિત આવ્યો હતો તો પછી મારા હારે તો હો ને ઉભા રહેવાય એમ. કોઈ ન હોય ત્યારે તારી જરૂર પડે. બાકી તો કે આ 15 હતા બધા લઈ જવા. મેં કેટલી વાર સુધી ઉભો રહ્યો, બધું આ ભગત દેખાશે પછી. આ બધા ગયા મોટર વાળા, મેં ઉભા રે, મારે કામ છે, મારે આવવાનું છે. દેખાણું જ નહીં, હું તો જ્યાંથી ગયો ત્યાં પાછો ઉભો રહું. બહાર એટલે ક્યાં બહાર ઉભો હતો? રોડ ઉપર તમે જોયો ને ગિરીશને મોકલે બધું ગોતી આવવા ને. કાલે રાતના ફોન આવ્યો 9:30 વાગે, ક્યાં છે? પૂછ્યું ભાઈ અમારે નથી મળ્યું, આવવાનો છે, મંદિર ગયો જ પાછો. એક લક્ષ્ય છે આ, બીજું બધું ભૂલી જાય, મારું ઘર બાર ભૂલી જાય, છોકરા ભૂલી જાય. મેં તું ચાલે કે ફોન આપો, મારા પાસે એનો નંબર જ નથી. આવ્યો તો ફોન આવી ગમી આવ્યો કે નહીં? સરસ ખાવાનું હતું, શ્રીખંડ, જલેબી, કચોરી, કઢી, પછી બીજું કઈક હતું, થોડું થોડું ઢોકળા, વાલની દાળ,
સરસ દિવસ હતો. હું તો તારી એટલે વાત જોતો કે ભાઈ થાળી તરત જ આવી જાય. હોય તો લેવો ગિરીશ ને બધા બોલો સાધુરામ ને બધા દર્શન લેવા. તો એનું ભાવે નહીં ઉભો ઉભો ભરવા મને હાથામાં રહી જાય. ખુશી ખુશી નાખી દીધું. મેં વાત જોઈ એની. મેં કીધું આજે આવ્યો નથી. મને એમ કે આવ્યું પહોંચી ગયો છે. લેડીઝ ને પહેલા હતું ને પછી સાથે પણ જમવાનું ક્યાં અમારે બેસવું પડ્યું. પેલા બેનો જમી લે પછી તમારો બહુ સારો નિરાશ. મારો ટાઈમ થઈ ગયો દોઢ પોણા બે અગિયારમાં ચેક જમે બારમાં જમાડ્યું એકો એક નહીં. અરે અને જે પુરુષ એમ જાણે જે આપણે કાંઈક અવડું સવડું બોલીએ. મને તો લાઈ કીધું કે તમારે આ બાળકોને બીજું ઉત્તેજનનું આપણે શું બોલીએ. તું કોણ ટચ બોલી દીધો તારું રાજી થયા પછી છેવટે હું નીકળો ત્યારે ઓલા કોણ છે મુખી બહુ સારું તમે આવ્યા બહુ સારું કર્યું. આપણો પ્રસંગ થયો તો જાદુ જવા પણ તારી બધા ઉભા હતા. વીરસ્વામી જ હતા બધા. આજે કંઈ કામ નહોતું સવારે તો કોના ન ફાવે આપણે પોતાની સારા પ્રાખ્યા સારું ભગવાન લગભગ આવા છે. પોતાની સારા પ્રાખ્યા સારું ભગવાન નું બોલતો આપણે શું જવા દો. આવા પ્રોગ્રામમાં કોઈથી જ આવું અવડાવડા પણ સ્વામિનારાયણનો છે એટલે ગયા. જોવા ગમે એ જ નાટક. હું તો પ્રોફેશનલવાળાના નાટક નથી ગમતા. મને જેનો ધંધો છે આપણા છે સ્વામિનારાયણના એટલે ધીરે ધીરે કરતા હોય. નામ તો સ્વામિનારાયણનું લે છે કે નાટક કરતા હેરાણ થઈ જાય આફત થઈ જાય. એટલે નિર્ણાયક મેળા ચારે ચારે બે ખંભાતના બે શું રોકે શું નિર્ણય કરવાનો શું નિર્ણય કરીએ તમે શું નિર્ણય કરવાનો સ્ટાન્ડર્ડ જ એવું છે. નિર્ણય અરે રાકેશભાઈ છે સંધુભાઈ આપણે એક ઈ છે બે બીજા છે બે સુરતના ને બે ખંભાતના ચાર નિર્ણાયક છે. આ લોકો સારા એવો ખર્ચો કર્યો ઇનામ બિનામનો ને આમ તેનો. અરે એવી રીતે પોતાની સારા પ્રાખ્યા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણો. અને જે અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેટે ફેર એક થઈ જાય. માથું ફરી જવું જોઈએ ભગવાનના ભક્તનો બોલે. ભાઈ હતી એ ભગત હતો એનો પોતે સત્સંગ જ્યોતિષ આલ્યો બહુ ખરાબ છે તમારા વર્ગ સાડા સાત થી બેસે છે નિરાત નહીં થાય. શું થાય સાડા સાત ફેર્યા કરશે. ભ્રમણ યોગ છે ક્યાંક ટકીને બેસશે નહીં. સાડા સાત થી આપણે બધા લાગી હોય છે ને એ હમણાં તો આપણે ઉંમર ભરની લાગી આવી. મને મને આખી આયુષની ભ્રમણ જ લાગી છે. શું કરે એટલે કેટલા પૈસા દો તો હું જપ કરું એટલે કે તને લાગી છે સાડા સાત કે અહીં ક્યાંય ઘરે ઘરે ફરસ કે એ જો ઓલા ઝાડ નીચે શું થયું ને રોટલો માખણ ખાઈ નહીં મારો વર્ગ છે ને કાંઈ સાડા સાત નથી લાગી. એને કાંઈ આવા મહિનામાં જ ન આવે છે ને ભગવાનનો બધો કે સાડા સાત તને લાગે ડોબા આ તો જો એ સૂતો ઓલા ઝાડ નીચે સૂતો છે ને મારો વર્ગ છે હમણાં જ બાજા રોટલો માખણ ખાઈ સૂતો છે બે કલાક ઉઠશે એ નિરાશ છે. હું ફેર્યા પરસ ઘરે ઘરે સાડા સાત વેચતો હોય છે. આસ્થા જ તો બેસે
જણાને કે પૂર્વજોને બોલાવી દઉં છું, જ્યોતિષ ગયા બધા, પણ મંત્ર મંત્ર નાખીને કાંઈ કરે કરતા આવે એના પૂર્વજો. છોકરાને કીધું ત્યારે બોલાવો ને બોલાવો, કોકના કોકના બોલાવી દીધા, મારા બાપાને બોલાવો. રામ ધ્યાન કરી કે તારા બાપા ભગવાન પાસે આરામમાં છે, જો મારા વાત કરે વાત ન કરે ન કરે ના કે હું કરાવું એ બાપા, તો બાપે બેઠો તો આવા હોય છે વાત કરવાનું. લોકો વાત કરાવો મારે તેને એમ કે આ નીકળી ગયો હશે એટલે કહેતો હતો કે એમ કઈ ત્યાંથી વાત ન થાય, હું કરાવું એ બાપા, તો બાપા કે બોલ બેટા શું છે, એટલે આ બોલ્યા હા કે ઊઠું જ હાલતો. સ્વામિનારાયણ નો જેને આશરો એનું છાતી 56 ઇંચ ની હોય, હું વાત કરાવતો મારે તો કદાચ કીએ કે ના બોલાવો તો ગામમાં જતો ના પાડી પડે કે આવતા ચાર ગાળ બીજી ગઈ જિંદગી આખી જેને સાંભળ્યું હોય એ કઈ કીએ નહીં કે વિઠ્ઠલજીભાઈને બોલાવો ના લાયક આવતા હોય બે શબ્દ સાંભળીએ અને ચૂપચાપ ભગત સારા છે રમેશભાઈ સારી વાત કરે છે ને એવું કીએ. નિરામય રોગે રહિત તો ભગવાનની પ્રાપ્તિમાં એ સિવાયનું અન્ય બધું રોગગ્રસ્ત છે, એટલે એમાં બધું માનસિક જે છે કે બાપનો બાપ આમ ને હવે એનો મોક્ષ થઈ ગયો કે નહીં, કે આજે શ્રાદ્ધની પ્રક્રિયા તો એક રીતે એવું છે ભાઈ અમારે વસવેલો છે બધા ભગવાનનો ઉપાસક છે એટલે એ બધું કરીએ કે આ ભગવાનને ધરાવે નહીં દરરોજ, તો એ હજી નિરામય ન કહેવાય શ્રાદ્ધ નાખ્યું. જિંદગી આખી ભેળો હોય કે આ લોક ખોટો છે, દેહના સંબંધી ને સંબંધ ખોટો છે અને એ દર ઓલો કયો મહિનો આવે ત્યારે શ્રાદ્ધ નાખ્યા ખોટો કેટલાય 7 પેઢી સુધીના નાખતો એ નિરામય ન કહેવાય. બહુ જબરો શબ્દ છે આમય રોગ, રોગે રહીત કયા રોગ, માનસિક રોગ. મને કીધું કે તું બોલાવ તો બોલાવ્યો, પછી થયું કે આ બાકીનાને કીધું આ કઈક વિચિત્ર લાગે છે, તરત જ કીધું કે ભાઈ તારા બાપા ભગવાન પાસે રાતમાં છે તો બોલાવો બોલાવો, એ બોલે નહીં કે એમ ન બોલાય, હું બોલાવું એ બાપા નીકળ્યા. હા બોલ શું છે, હા બોલ લાગે જો હજી મરી નથી ગયા તું એની કાણી આંડી બેઠો, આવું બધા છે કોઈ મુક્ત નથી આમાંથી. ખાણ થતા હોય તો ભગવાન નું કોઈ ખરાબ બોલતું હોય તો ગમે કઈ વાંધો નહીં, આપણું દુઃખ કેતો ને કઈ ભગવાન ને ક્યાં કઈ લાગે છે, આ લાગશે કઈ બાકી એને કઈ નથી સ્પર્શ થતો, પણ તારો જે નિર્ણય છે એ સ્પર્શ કરશે એને. અને ભગવાન ના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેટે ફેરેક થઈ જાય, પણ આટી રાખે નહીં, તે જ ભગવાન નો યથાર્થ ભક્ત કહેવાય. ભૂલી જાવ થઈ ગયો, એક જ મંદિર માં રોજ હારે આવતા બોલવાનો સંબંધ હોય, વર્ષો વીતી જાય 25-25 વર્ષ સુધી એને બને જ નહીં, કારણ કે એને ઓને જ નથી ઓળખો પણ ભગવાનને જ નથી ઓળખા, એટલે જ ઓનારે આરતી રાખીને બેઠા. અરે એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હું તો દત્તાત્રેય જળભરત નારદ અને સુખજી તે સરખો દયાવાળો છું, અને પૂર્વ દેશમાં એક સેવા દયાવાળા જળભરત જેવા દયાવાળા, જળભરત તો દયા આવી ને હેરાન થયા, મહારાજ ને દયા આવી ને હેરાન જ થાય છે. ઊંડા ઉતરો જરા
આપણે બધા લઈ જવાના છે, હેરાન કરતી નથી. હે, હસવું આવી ગયું બધા. નંદ નંદ ને ભેગા કરીને લઈ જવા પડશે. જળ ભરત તો એક હરણિયા માટે બિછાડા આવું થયું. મહારાજ ને શું થશે? આ તો એનું સામર્થ્ય એવું છે કે કઈ થાય નહીં. હેરાન થઈ ગયું બિચોડે ખાલી મુરગલા ઉપર. અને બધે મુરગલા ગધેડા પાડા આવા જ બધા ભેર્યા છે. ઓલા એ તો મુરગલું કઈ ગરણ બિચોડું હજી કરી સાવ ગભરું. એમાં દે આવ્યા, એ તો મોટા મોટા રાની પશુ ઉપર હેત રાખવું પડે છે. ધોબત પગી, તખો પગી, લખો પગી, રૂડું રખડું, આ બધા ઉપર એને હેત રાખવું. પણ આ સ્વરૂપ એવું છે કે નાની વાતમાં હેરાન થાય નહીં. માયાની કોઈ વસ્તુ એને સ્પર્શ ન કરે. એબ્સોલ્યુટ નિરામય, માયા રહિત, રોગ રહિત. હું તો દત્તાત્રેય જળભરત નારદ અને સુખજી તે સરખો દયા વાળો છું. અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા વૈરાગી ની જમાત ભેડો હતો. તે મને સર્વે વૈરાગીએ કહ્યું છે, તાંદળજાની લીલી બાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એમાં તો જીવ છે, તમે નહીં તોડી. અતિક્રમિત છે ને મહારાજ, આખું ટોટલ પર્સનાલિટી ચેન્જ થઈ ગયો. ત્યારે નાની વયમાં પાંદળની ભાજી તોડવાની ના પાડનાર એ હથિયાર ઉગાડ્યા છે. તલવાર રાખી કે જમૈયા રાખ્યા છે, વાય લડવા પોતે તૈયાર થયા છે. તલવાર લઈને ગાડામાંથી મહારાજ અડધી રાતે ઉભા થયા છે. આવી જાઓ, પડકાર કર્યો હતો. માંડવધારમાં પોતે ગયા હતા તલવાર લઈને, અને ગાડું ઓલાના બારણામાં પછાડ્યું. તો ક્યાં ગયો? વાય, પ્રશ્ન થવા જોઈએ ને. દયા વાળો કહી અને વાત આ કરી, હવે કામ શું કર્યું છે? કૃષ્ણ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મમાં મૃત્યુ પણ સારું છે, બીજા ધર્મમાં ભયાવહ છે. આ કહેનાર માણસે આચરણ પાડ પીટી નાખી, પછી કેવું શું કામ પડે કે ભાઈ તમે મારું આચરણ ન કરતા, હું કહું એ માનજો. તમે આવું કરવા નતા. આઈ એમ નોટ હ્યુમન બીંગ, હું તો એમ કરીને એનું કલ્યાણ કરું છું. તમે કરશો તો સલવાઈ જશે. મહારાજે તો ન લીધું, ભાજી તોડવા ના પાડી. ઓલા કે મારી નાખ્યું, મારી નાખો, હું નહીં તોડું. ત્યાં તો નાનકડા હતા, વનવિચરણ કારણે આ ઘટના બની છે. નાગડા વૈરાગ્ય એને હાથમાં તલવાર ઉપાડી વાંચી લાઈન. આ એક એક લાઈનમાં ઉતાવળની જરૂર જ નહીં. આપણે ઘરે જઈને પાછા વાંચતા જાઓ. આવું બધું પ્રશ્ન લઈને આવતા હોય તો રાજી થાવ, ચાલો વાંચું કરું. અને મારા રસ છે, એટલા પાંચ થી સાડા છ બેઠા નથી રહેતા. રેઝ ધીસ ક્વેશ્ચન, શું કામ પછી મહારાજે આમ કેમ કર્યું? કેટલી મૂર્તિઓ જોવે એમાં તલવાર છે, આમ લટકતી જમૈયા છે. એના હારે દસ દસ ઘોડેસવાર રહેતા અને બધા હાથમાં હથિયાર હતા. ભગુજી સુકામ સાથે રાખતા કે 100 મીટર આગે માણસ હોય ને ભગુજી આમ તીર નાખે તો ડોકું લઈને તીર ડોકું પડી જાય. આવા સુરવીર હતા. સેના એને પ્રોટેક્ટ કરતા હતા. કેની બીક હતી એને? આ લોકમાં આવે ત્યારે બધી રીતે સરખી રીતે રહેવું જોઈએ, એ સમજાવવા. આટલા હથિયાર હતા ને આણંદની બજારમાં ના પાડી દીધી હતી. કોઈ ખબરદાર જો અત્યારે કાઢા છે. જોબન પછી કે મહારાજ તમે એને એમ તો કહ્યું, જોબન અમારા ભેગો છો તોય ભાગી જશે બધા. કે આપણે કઈ દારૂ દેવા આવ્યા છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. બધા માટી નાખ્યો, છાણ નાખ્યો, કાંકરા નાખ્યો, એક ધારા આવેલા છે.
બધા અત્યારે થયા પાસે. કઈ રીતની લીલા છે? પૂર્વે કેવા છે? અને પૂર્વ દેશમાં એક સમય નાગડા વૈરાગ્યની જમાત ભેળો હતો. તે મને સર્વે વૈરાગ્યએ કહ્યું છે, તાંદરજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એમાં તો જીવ છે, તમે નહીં તોડી. પછી જીવ છે, રીંગણામાં નથી. અતિશય પ્રિય રીંગણા સાકોત્સવ છે, નો થતો રીંગણા તોડી. સારા રીંગણા જોયા કે લાવું, આનું જ શાક ખાવું છે. આઠ દસ કાંઠા આરે હતા, રૂપિયો નતો કોઈ પાસે. એવા રૂપિયાના મણ રીંગણા આવતા મહારાજ કે લઈ લો. ઓલો કે એમને લઈ લો, મફત લઈ લો. મહારાજ કે અમારે તો આ ખાવો જ છે, વેન લઈ લો બેટા, ઓળો કરીને ખાવો. લવાડી વાળો કે મફત ન દો. કે સ્વામિનારાયણ, કે સ્વામિનારાયણ છે તો બે રૂપિયા મેં નહીં દો, દુઈથી જ જેડો. કારણ કે એટલો બધો વિરોધ હતો, સ્વામિનારાયણ હોય તો નહીં. કારણ કે ત્યારે જે એના ગુરુ હોય, ના પાડી ગયા હોય. આ કઈક ઊંધું સમજાવે. ગુરુ તો કેવો, ગુરુ લીલા કરે તો કૃષ્ણ લીલા છે. ગુસ્સો કરે તો કે ઓલા ક્યાં છે, બીજા ઓલો સિંહ વાળા નરસિંહ. ગુસ્સો ગુરુ કરે તો નરસિંહ અત્યારે પ્રગટ થયા. આવા બધા ભેરા થાય. એમાં આને કીધું કે ભાઈ આ દારૂ માંથી ચોરી હવે એટલું એટલા બધું આ બંધ કરો. ગુલાનું તો બધું રોજી ચડી ગઈ. શિષ્યો તરત જ કહી દે કે આવી ગયું. આ હોકો દેવતા બાવળ ના દેવતા બાવળ જોઈ સ્પેશિયલ એના રોકો પીવા માટે. હા, શિષ્યોની તૈયારી હતી. અત્યારે બધા કરે છે ને કે સેમસંગ ની સેમસંગ ની બેગ નહીં બધું. હે, અત્યારે બધું એવું આવે છે. એ જ ચેલા કોઈ દે નહીં. પણ મહારાજ હમણાં બેસો, આ ઘડીક બેસો. એ તો કોકને પ્રેરણા કરે, ગુસ્સા કોકમાં તે નીકળો. હો હો, સ્વામિનારાયણ આવી છે, લેવા બે રૂપિયા મૂકી કાઢ. ફટ ઉપાડી શું જાણે, આ બ્રહ્માંડ નો રાજા જે રાજ છે, જેને બે રૂપિયા પણ લે લે રીંગણા લે. કાં ક્યારે ભાજી યાદ ના આવી ધર્મનંદન ને, કે આ તો તોડીને રીંગણા લેશે એને દુઃખ થશે. એના હાથથી તલવારથી જે મરે ને એનો મોક્ષ થાય. એ તો એ સ્વરૂપ છે. એને જે જે ગ્રહણ કર્યું બધા એનો છેલ્લો જન્મ. એ રીંગણી પતી ગઈ વાત. આપણે હજી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલાવી પડે છે, એની જરૂર ન પડે. અરે, તે મને સર્વ વૈરાગ્યએ કહ્યું છે, તાંદરજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એટલા નિર્ભય હતા મહારાજ. અભય ના પાડી દે મોટા હોલ નાગડા. હવે આ તો નાનકડા છોકરા હતા મારા, અત્યારે બચ્ચું. મેં એક વખત નેપાલ થી આવ્યો હતો, નેપાલગંજ થી 300 જણા. અને એ જ રસ્તો જાય ક્યાંય અયોધ્યા, છપાય વચમાં આવી જાય છુપાઈ આવ્યા. અને મોટું કોણ છે, ધર્મ પિતા મોટા હતા એ ગામમાં. તો નાનકડું ગામ, લાવો આટા લાવો, એ ઘી લાવો, એ ગુડ લાવો, એનો પછી ક્યાંથી કાઢેલું. આટલો બધાનો તો નથી કે અમે જે થશે એ જશું. એ ન ચાલે તો ચીપિયા ખગડાવા મંડી ગયા, તાવીથા પછાડવા. આખું ગામ તોડી નાખે, ખાટલો લઈ જાય, જે ઘરમાં પડ્યું લઈ જાય બધા. એને ક્યાં પોલીસ લો એન્ડ ઓર્ડર જેવું હતું, અત્યારે નથી ત્યારે હશે. અત્યારે મોગલ ના છેલ્લા રાજા નું અસ્ત થતું હતું ત્યારની હિસ્ટ્રી છે આ. એ નહીં દે ત્યાં આવ્યા બાળ કરું કે આપણા ઘરમાં ઘણું છે કે દિયો ને ક્યાં બોલે કે દેખો એ બચ્ચા બોલતા છે. તું બોલ, તમારે ઘરમાં ના બોલતા. આ ધર્મ પિતા ક્યાં હારેલી આવ્યા. ચાલો હાલો તમે આવો, હું દઉં છું. અને કાઢતા ગયા મારા જીવ નહીં. બહુ હાર્ડલી સિક્સ કાઢતા જ ગયા. લોક જે ઓલ ખાલી લો તો તેરા થઈ ગયા બધા. તો બધા પછી ગયાલો જમે છે બધા દર્શન. સમજી ગયા હતા પણ પાછો દીકરા તરફ હે એટલે ભગવાન ભૂલી જાય. મોટા મોટું કસજો પડ્યું ધર્મ પિતાને કે આવો દીકરો થયો. એ ભૂલાવી દે
આવું ક્યારેક કરે ત્યારે એમ લાગે હું આ તો ચમત્કારિક છે, બધા છોકરા વડવાય મંડી જાય. રમતા રામપ્રતાપભાઈ ના વાઈફે થપ્પડ મારી હશે મહારાજ ને. જો ભગવાન જાણતા હોય તો મારે પૂજા ન કરે, ગઢડામાં આવીને મારી હતી ને થપ્પડ, કઈ ન મારી શક્યા, બધું ભેગું કરી નાખ્યું. અને ગયાલો દર્શન કરવા જાય, ઓલા બધા જમી કરીને બેઠા હતા, દર્શન કરવા ગયા ધર્મ પિતા રામ પ્રતાપભાઈ ને બધા. વાઘે આવડો એક જણ બેઠો હતો વાઘ ને આવડા ચામડા ઉપર મૃગ ચર્મ હોય તો હજી ઠીક, પણ વાઘ ના ચામડા ઉપર બેઠો હતો. એનો અર્થ કે મરી ને ખાશે ને કોકે વાઘ, અને નહીં મારે કોકે માર્યો હશે ને. મહારાજ ક્યાં જોયું છે મારે ચામડું બોલો, પાણી ગાલન વસ્ત્ર કો કિનખતા બીજું બહેર વેશ છે, કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરી હાથ છે. ઓલું લંગોટી ઉપર વાસ, એના સિવાય કાંઈ ન રાખવા વાળા ક્યાં વાઘ ચર્મ મારે જોઈ છે. હાલો અમી ડાક આ આ અપાવો મને, અને કહી દઈ કે ક્યાં બોલતા હે બચ્ચા, યે ઇસકા તો 300 રૂપિયા લગતા હે, યે બંકા શહેર કા ચર્મ હૈ બંકા વાઘ નું છે. ફાંકાથી બોલવા માંડ્યો, ગાળો બોલવા માંડ્યો, તું ક્યાં લેવું કે પામન, અરે તારી જાય ત્યાં સુધી. એને તો બીજું જ કરવું હોય, આના મગજમાં કઈક બીજું હોય તો મારે આમ જઈને આમ અડાડો પગ, એને બોલો વાઘ ભમણ ઉભો થઈ ગયો, સાજો થઈ ગયો, બોલો ભાઈગો ઠીક. પણ જેના જેના પાસે ચર્મ હતા એ બધા ફેંકી દીધા ભાઈગા, આખું છપૈયા ખાલી સીમા ઉપરથી ભાગી ગયા. આપણો છોકરો ભગાવી ગયો, નહી કે હું ભાજી નહીં તોડું, શું કામ ક્યાં ક્યાં એંગલ થી આને જોશો, દરેક એંગલ થી નિષ્ફળ જાય. આને આમ આમ કર્યું છે એ તો કહી જ ન શકાય ભાઈ ગયા બધા. ડારો જ દીધો એમને, તલવાર લીધી પાછી મ્યાનમાર મૂકી દીધી. તલવાર ભાઈ તમે તલવાર તમારું કામ કરજો, રેડી ટુ ફાઈટ. નોલા પાછલા બાળ પછી થી વ્યા ગયા, જે ડારો દેવા આવ્યા હતા, ખર્ચી આપો, આ તો અમારા પાસે અમારી તલવાર નથી, નહીં તો આને નીચેથી કાઢ્યા હોત તમને. મહારાજ કે અમારા અરે અમારો ભગુજી નથી, આ ડોસો છે, મૂળજી બ્રહ્મચારી હતા. પછી બ્રહ્મચારી આવ્યા એટલે કે આ બ્રહ્મચારી આમ તો કે દાડો લઈને ફેર્યા કરે છે. થોડા ભાઈ સાહેબ બાપા કહેતો હતો ઓલા બ્રહ્મચારી, હું કહી દી બોલું છું ભાઈ સાહેબ બાપા, હું બોલું એ પહેલા તમે ભગાડી દીધા એને. અરે કે આ હાર હોતો તો શું કહેશો એને. મહારાજ જઠ્ઠું ન બોલો એમ, કોઈ ચતુર કહી દો, રમણ કહી દે, સત્ય તો બોલવું જ જોઈએ. અસત્ય ને આ ખોટું બોલીને મોક્ષ કરી શકે છે, તમે સાચું બોલીને ફસાવી દો. એટલે પોતે લખ્યું શિક્ષા પત્ર માં ભલે હાસ્યથી, જે સત્ય વચન બોલ્યો કરીને પોતાનો કે પારકો જરૂર થાય એવું સત્ય વચન અમારા સત્સંગી ન બોલવું, મરદાય છે ને. કોઈ શાસ્ત્ર માં છે આવું? એક તો બતાડો આના જેવો શ્લોક ક્યાંય, એક ન હોય. સત્ય બોલવાની ના પાડી દીધી માળાએ, ન્યાય હિંસા કરવાની ના પાડી દીધી, ઝાડ ભાજી ન તોડવી જોઈએ. પ્રકાર પ્રકારના શાક ખાવાનો શોખ એને ખાળ બોલો, આપણે પાણી આવી જાય, જેને અપવાસ હોય ને તૂટી જાય ત્યારે ત્યારે. હે કઈ કોન્ટ્રાડિક્ટરી જોઈ છે બધું, એ જ બતાડે છે કે આ સામાન્ય નથી મનુષ્ય. એક્સ્ટ્રીમિટી હોય એ જ સ્વામિનારાયણ હોય, સદગુણી વાળા એ સ્વામિનારાયણ નો હોય. બહુ સારા સવાર નિયમિત મંદિરે આવે છે, વગાઈને હોય. અરે હે મને સર્વ વૈરાગ્ય કહ્યું છે, તાંદળજાની લીલી ભાજી તોડો, લીલી લીધી નહીં, તાંદળજાની લીલી ભાજી તોડો, ત્યારે મેં કહ્યું છે એમાં તો જીવ છે કે અમે નહીં તોડીએ.
પછી એક જણે તરવાર ઉગાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી બાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તો પણ જો કોઈ ભગવાનના ભક્તને ટૂંક દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગાવાલો હોય તો પણ જાણીએ જે તેની આંખ ખોલી નાખીએ, અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખે, એવો તેનો અભાવ આવે છે. પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જે ને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. આવું પક્ષ રાખવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ત્રણ ચીજ નક્કી હોવી જોઈએ, નિયમ, નિશ્ચય ને પક્ષ. એકલા નિયમ હોય નિશ્ચય ન હોય તો ખોટું, નિશ્ચય હોય ને પક્ષ ન રાખીએ એ ખોટું. પક્ષ રાખવો, આપણે પક્ષ રાખીને જ ગયા ને સ્વામિનારાયણ છે એટલે ગયા, એટલે સારા આનંદ હતો, ખાવું પીવાનું સારું હતું. આવો પક્ષ રાખીએ આપણે તો કાયમ કરે. નહીં તો આવા ફંક્શનમાં શું આવડી ઉંમર ને શું આનંદ આવે, બાળકો ને ઠીક છે. સ્વામિનારાયણ નું ફંક્શન, અરે બજાજ હોલમાં સાચે લંચ હતો બીજેપી વાળા નું, પાસે જ છે બજાજ હોલ, ત્યાં કાર્યકરો નું એને બધા લંચ હતું. પ્રાપ્તિ થઈ જો પક્ષ તો રાખવો જ છે. અરે ઇતિ વચના મૃતમ આવિતે ગરડા મધ્ય પ્રકરણ સાતમું વચન સયામ સય મહારાજ. સાહેબ સુધી પહોંચી ગયા, કેટલે પહોંચ્યા બાપા? બોલતો આજે આવ્યા નહી તમારા છોકરાઓ ને મેં કીધું, આવ્યા તો નથી આવ્યા એ હજી, કીધું એને મેં કીધું તેડી આવે. અરે પણ ચાર હતા, પડી જાવ તો ચારે ચાર ગયા હતા, બાકી ઘણા હતા, પડી જાવ તો શું ફરક પડે. દસ ભાઈ તમને ન જોયે કામમાં બપોરે દોઢ વાગ્યા, ભાઈ મેં આવું આવો બીજે ગાવા જાવ કામમાં બોલો કેમ તમે આસન માં નહીં આવે કેજો રમેશભાઈ આવ્યા છે તો આવશે, એટલે કે આવે ખરા. પણ ક્યાં બોલા બાપા આમ જોયું છે આપણે 80 વર્ષ વાળા એ તો એકદમ મૂર્તિ મૂર્તિમાં એ મૂર્તિમાં એને કોઈ કોઈને સામુ નતા જોયું, એક લક્ષ મહારાજ અને ભોજન મહારાજ રાજા જ રાજા તો મળ્યા અહીં તો કે નથી આવતું ચડાય છે. પ્રાપ્તિ મોટી છે ને, અહીં પ્રાપ્તિ કઈ નહીં.